गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां स्वाध्याय 3.6 प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। दाखला नंबर 1, नीचेना समीकरण युग्मों पर थी x अने y शोधो, कोई पण छेद शून्य नथी। अने आपणे चौथा नंबर मां 7x - 2y बराबर 5xy અને 8x + 7y = 15xy આપણને રકમ આપેલી છે। તો એના ઉપરથી આપણે સમીકરણ કેવી રીતે બનાવવાનું, તો જુઓ 7x - 2y = 5xy આ રીતે આપણને આપેલું છે। હવે મિત્રો શું કરીએ, જુઓ ધ્યાન આપો કે આ xy ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ આવે તો ભાગાકારમાં જાય, તો 7x - 2y છેદમાં xy અને બરાબર કેટલા આવ્યા 5। હવે મિત્રો આ છેદમાં છે, આ બંનેના છેદમાં, એટલે આ xy આના છેદમાં પણ કહેવાય, આના છેદમાં પણ કહેવાય, એટલે અલગ અલગ લખીએ તો 7x / xy - 2y / xy અને બરાબર 5। તો જુઓ xx ઉડી ગયા, yy ઉડી ગયા, તો માટે કેટલા વધ્યા 7y - 2/x અને બરાબર 5। એટલે જુઓ 1/y અને 1/x આવે, તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે 1/y બરાબર a અને 1/x બરાબર b ધારતા। હવે જ્યારે આવું ધારી લો તો 1/y એટલે a છે, તો 7 × a થાય એટલે 7a અને માઇનસ આ 2 × b થાય, બરોબર, તો 2 × b એટલે 2b અને બરાબર અહીંયા 5 ના 5। તો આ આપણને મિત્રો સમીકરણ પહેલું મળ્યું, સમીકરણ નંબર 1। હવે એ જ રીતે આપણે સમીકરણ બીજું બનાવીએ, તો બીજામાં આપણને 8x + 7y = 15xy આપણને આપેલા છે। હવે જો આ xy ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર, તો 8x + 7y અને છેદમાં xy = 15। આ xy બંનેના છેદમાં કહેવાય, લસાઅ સ્વરૂપે કહેવાય, એટલે 8x + 7y / xy અને બરાબર 15। તો xx ઉડી ગયા, yy ઉડી ગયા, તો 8y + 7x અને બરાબર 15, એટલે 1/y બરાબર a અને 1/x એટલે કેટલા છે b, તો 8a + 7b = 15 અને સમીકરણ નંબર કયું આપી દઈએ મિત્રો 2। હવે તમે સમીકરણ 1 અને 2 ચેક કરો, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ છે એટલે લોપ થઈ શકે, પણ અહીંયા 2 અને અહીંયા 7 છે એટલે બંને સરખા નથી, લાવવા પડે, તો 2 અને આ 7 એનો લસાઅ કેટલો થાય 14, તો 2 ને કેટલા વડે ગુણીએ તો 14 આવે, તો સમીકરણ 1 ને 7 વડે ગુણવા પડે, અહીંયા 7 છે, 14 લાવવા હોય તો 7 ને કેટલા વડે ગુણવા પડે, તો 2 વડે ગુણવા પડે। તો આપણે અહીંયા લખીએ, લોપની રીત કરી રહ્યા છે, તમે કોઈ પણ રીત વાપરી શકો, તમને જે પાક્કી રીત ફાવતી હોય, ઈઝી પડે એ રીત તમે વાપરી અને જવાબ લાવી શકો, જવાબમાં મિત્રો ફેર નહીં પડે। તો સમીકરણ 1 ને 7 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી સરવાળો લેતા, ચાલો હવે સમીકરણ 1 ને 7 વડે ગુણો તો શું થશે, જુઓ 7 × 7 એટલે 70 70 49 a - 7 2 14 b
અને બરાબર 7 પંચા 35 હવે જુઓ આને બે વડે ગુણો 2 8 16 તો 16a પ્લસ 2 7 14 b બરાબર 15 2 30 થઈ ગયું અને સરવાળો હોય ત્યારે ચિહ્નો બદલવાના નહીં આ માઈનસ અને પ્લસ નો લોપ થયો આ બે નો સરવાળો કરો a 9 ને 6 15 4 5 અને 1 આ 6 અને મિત્રો બરાબર આ બે નો સરવાળો 65 થાય તો માટે a બરાબર આ ભાગાકાર માં છે આ બાજુ જાય તો ગુણા અરે ગુણાકાર માં છે આ બાજુ જાય તો ભાગાકાર તો 65 છેદ માં 65 ઉડી ગયા તો કશું ના વધ્યું તો આપણે અહીંયા લખી કાઢીએ a બરાબર કેટલા મળ્યા 1 હવે આ a જે મળ્યા એ સમીકરણ 1 માં મૂકી દો એવું નહીં કે સમીકરણ 1 માં જ મૂકવા સમીકરણ 2 માં મુકાય તો a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 લખીએ તો 7a માઈનસ 2b બરાબર 5 આ રીતે આપણને સમીકરણ 1 આપેલું હવે એની અંદર a ની કિંમત મૂકી દો તો શું થાય 7 કૌંસમાં 1 બરાબર માઈનસ માઈનસ 2b બરાબર 5 માટે 7 એકા 7 માઈનસ 2b બરાબર 5 હવે 7 ને પેલી બાજુ લઈ જાઓ માઈનસ 2b બરાબર 5 માં પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ 7 માટે માઈનસ 2b બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 7 માંથી 5 જાય તો 2 મોટી સંખ્યા આગળ માઈનસ હવે મિત્રો બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો 2b બરાબર કેટલા આવે 2 હવે આ બે ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકાર તો 2 છેદમાં 2 2 2 ઉડી ગયા તો માટે b બરાબર કશું ના વધ્યું તો કેટલા વધ્યા 1 તો આ રીતે a અને b ની કિંમત આપણને 1 1 મળી પણ આ જવાબ ન કહેવાય કેમ કારણ કે આપણે અહીંયા ધાર્યું છે a માં કિંમત લાવવી પડશે તો જુઓ મિત્રો હવે આપણે અહીંયા લખીએ કે પહેલું શું ધાર્યું તો આપણે 1 upon y બરાબર a માટે 1 હવે જુઓ આ y છેદમાં y બરાબર a એટલે કેટલા છે 1 હવે આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર તો y ગુણ્યા 1 એટલે y તો માટે y બરાબર કેટલો જવાબ આવ્યો 1 ક્લિયર ચાલો હવે મિત્રો આપણે બીજું શું ધાર્યું હતું 1 upon x તો આપણે અહીંયા લખી કાઢીએ કે 1 upon x બરાબર b આવું ધાર્યું હતું હવે એની અંદર કિંમત મૂકો 1 upon x બરાબર b એટલે કેટલા છે 1 હવે જુઓ આ 1 બરાબર આ x ગુણ્યા 1 કેટલા x માટે x બરાબર કેટલા આવે 1 મળી ગયા ઉકેલ તો મિત્રો હવે આપણે જવાબ લખી કાઢીએ અહીંયા આપણે આન્સર લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર xy બરાબર x એટલે 1 અને y બરાબર પણ 1 છે બરોબર આવડશે મિત્રો તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અગત્યનો અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ